કૃત્રિમ તળાવમાં 5 ફૂટ સુધીની મૂર્તિ અને હઝીરા ડુમ્મસ ખાતે મોટી મૂર્તિઓનું વિસર્જનની વ્યવસ્થા કરાઈ હતી. મોડી રાત સુધીમાં કૃત્રિમ તળાવ 54,540 હઝીરા જેટી ખાતે 3,348 અને ડુમ્મસ દરિયાઈમાં 9,795 મોટી અને 405 નાની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. આ ઉપરાંત 10 દિવસમાં 7,465 ગૌરી ગણેશનું પણ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું હતું, જેથી કૃત્રિમ તળાવમાં ગત વર્ષના કુલ 37,286 વિસર્જન કરાતા અને આ વર્ષે 25,000થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું, જે સુરતીઓમાં આવેલી જાગૃતિ બતાવે છે. તાપી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી સતત 3જા વર્ષે ઘર આંગણે વિસર્જનનો ક્રેઝ જોવા મળ્યો હતો. આ વર્ષે 15,000થી વધુ નાની મૂર્તિઓનું ઘર આંગણે વિસર્જન થયું હતું. અસત કલ્યાણી, તાજિયા કમિટી પ્રમુખ, આજરોજ દર વર્ષની માફક પરંપરા મુજબ સુરત શહેરના ચોક બજારના 4 રસ્તા, ઐતિહાસિક 4 રસ્તા, કિલ્લાના 4 રસ્તા, એન્જિનિયરિંગ કોલેજના 4 રસ્તા, એન્ડ્રુઝ લાઇબ્રેરીના 4 રસ્તા ઉપર કોમી એકતાનો મહાકાર્યક્રમ આજે માનનીય શહેરના માજી મેયર કદીર પીરઝાદાદી સાહેબની આગેવાની હેઠળ મુસ્લિમ સમાજ દ્વારા સ્વામી અમરીશાનંદ મહારાજ જેઓ ગણપતિ જુલુસમાં, વિઘ્નહર્તાના જુલુસમાં સૌ પ્રથમ પહોંચે છે, ઇતિહાસ છે, એમનું ફૂલહાર કરી સ્વાગત કરાયું. માનનીય પોલીસ કમિશનર શ્રી હાજર રહ્યા, માનનીય મેયર સાહેબ હાજર રહ્યા, માનનીય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હાજર રહ્યા, માનનીય અરવિંદ રાણા કોર્પોરેટર નરેશભાઈ રાણા, તમામે તમામની હાજરી વચ્ચે સ્વામી અમરીશાનંદ મહારાજજીનું ફૂલહારથી સ્વાગત કરી અને આ જ 4 રસ્તા ઉપર કોમી એકતા જિંદાબાદ, સ્વામી મહારાજ સાહેબ આગે પડો હમ તુમારે સાથેના નારા સાથે કોમી એકતાના માહોલનો જે દ્રશ્યો સર્જાયા એને લઈને આજે સુરત શહેરની કોમી એકતા, જે શહેર શાંત છે, જે શહેર કોમી એકતાના માહોલમાં જ ખૂબ પ્રગતિ કર્યું છે, તરક્કી કર્યું છે અને આ ગણપતિ વિધન હર્તાના સવારી આજે નીકળી છે. હું તાજિયા કમિટી તરફથી શુભેચ્છા બી પાઠવું છું કે આજનો આ જુલુસ, આજનો આ માહોલ કોમી એકતાના માહોલમાં આખો દિવસ પસાર થાય અને વહેલું પૂર્ણ થાય. જે કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકા તરફથી એ બી સરાહનીય છે એમની કામગીરીને પણ, કારણ કે કૃત્રિમ તળાવથી તાપી મૈયાને પણ ખૂબ ફાયદો છે અને તાપી મૈયાનું નામ લેવાથી આપણને પણ ખૂબ ફાયદો છે. એની સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ, શહેરના પોલીસ કમિશનર શ્રી પણ અહીંયા હાજર હતા, એમની સાથે સાથે અધિકારીઓ પણ હાજર હતા, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, એમની કામગીરીને સલામ કરું છું. કોમી એકતા જિંદાબાદ.